રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ઓલ ઇન્ડિયા મેમડ ફેડરેશન દ્વારા મેમડ જમાતનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સમાજના તેજસ્વી તાલલાઓ તથા સૌરાષ્ટ્રની જમાતની 31 જેટલી શાળાઓએ 1,32,95,000 ની સહાય આપવામાં આવી હતી. આ અધિવેશનમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા સાંસદ રમેશભાઈ ધડુક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું અફરોજ આજીયાનું લકરકુટા, પ્રમુખ અંજુમન ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી. આજે ધોરાજી ખાતે અંજુમન ઇસ્લામ મેમણ મોટી જમાત તથા પોઠિયાવાલા મેમણ જમાતના સંયુક્ત ઉપક્રમે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનું અધિવેશન ધોરાજી ખાતે રાખવામાં આવેલ હતું. આજના અધિવેશનની અંદર ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ ઓફિસર સાહેબ તથા ફેડરેશનના હોદ્દેદારો તથા સૌરાષ્ટ્રની આશરે 100-125 જમાતના પ્રમુખો જનરલ સેક્રેટરીઓ હાજર રહ્યા હતા. આજના અધિવેશનની અંદર સમાજના કુરિવાજો દૂર કરવા માટે તથા એજ્યુકેશન ક્ષેત્રે વ્યાપ વધારવા માટે એમ જુદા જુદા ઠરાવો કરવામાં આવ્યા હતા. આજના પ્રોગ્રામની વિશેષતા એ હતી કે ફેડરેશન તરફથી સૌરાષ્ટ્ર વિભાગ માટે 105 પરિવારો માટે હોમની મકાનની મદદ કરવા માટે 1,27,95,000 જેવી રકમ જુદી જુદી જમાતોના ચેક દ્વારા અહીં ફાળવણી કરવામાં આવી હતી. 105 પરિવારો વચ્ચે 1,27,95,000 જેવી રકમ ફેડરેશનના ઇતિહાસમાં એક જ સેશનમાં પ્રથમ વખત પાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિભાગ માટેની હતી. આજના આ પ્રોગ્રામ પછી બપોરે ફેડરેશનના યુથ વિંગની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભારતભરના યંગ જનરેશનના લોકો યુથ વિંગની અંદર હાજર રહીને જુદા જુદા પ્રોગ્રામો કરેલ હતા. એના પછી અંજુમન ઇસ્લામ મેમોરિટી જમાત અને પોઠિયાલા જમાતના સંયુક્ત ઉપક્રમે ધોરાજીના લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના એ બપોરના પ્રોગ્રામની અંદર જે ઇનામ વિતરણ સમારંભ હતું તેમાં જુદા જુદા રાજકીય આગેવાનો, મેમણ સમાજના આગેવાનો, ખાસ કરીને સાંસદ, ધારાસભ્ય અને સરકારી આગેવાનો, તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને અમારા ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ મેમણ ઓફિસર સાહેબ તથા ધોરાજીના જે ભારત અને દેશ વિદેશમાં વસતા જે ડોનેટરો છે મેમણ સમાજના, તેઓ ઉપસ્થિત થયા હતા. અને ધોરાજીની અંદર છેલ્લા 2 વર્ષની અંદર મેમણ સમાજની અંદર જે 5 ડૉક્ટરો બન્યા છે અને એન્જિનિયરો જે હતા એ બધાને બી અહીં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યું.